સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર વચ્ચે ડાંગ જિલ્લામાં કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક ગણાતી સુબીર બેઠક ઉપર 200થી વધુ કોંગ્રેસી કાર્યકરોએ મંત્રી ગણપત વસાવાના હસ્તે ભાજપનો ખેસ પહેરી કોંગ્રેસને રામ રામ કરતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે। ડાંગ જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર માટે મંત્રી ગણપતસિંહ વસાવાએ સુબીર આવવા અને વઘાઈમાં 5 જેટલી જાહેરસભા સંબોધી, જેમાં કોંગ્રેસની પરંપરા વોટ બેંક ગણાતા સુબીર તાલુકા પીપલ દહાડ સહિતના ડોન વિસ્તારમાં કુલ 200 કોંગ્રેસી કાર્યકર્તાઓ સરકારના સૌના સાથ સૌના વિકાસ સૂત્રને અપનાવી મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ખેસ પહેરીને વિધિવત ભાજપમાં જોડાઈ ગયા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારને જીતાડવા મંત્રીને વચન આપ્યું। મંત્રી ગણપતસિંહ વસાવાએ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસના સુપડા સાફ કરવાની સાથે રાજ્યના તમામ આદિવાસી વિસ્તારની પાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઉપર ભાજપ જીત હાંસલ કરશે તેવું કહ્યું હતું। આજે ડાંગ જિલ્લાની અંદર ચૂંટણી પ્રવાસ દરમિયાન 5 જેટલી જાહેર સભાઓનું આયોજન ભારતીય જનતા પાર્ટી મારફતે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ જિલ્લા પંચાયત મારફતે થયું છે અને આ જાહેર સભાઓની અંદર કોંગ્રેસ છોડીને આજે લગભગ 200 કરતાં વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। એ જોતાં હું ચોક્કસ કહીશ કે આવનારી 28મી તારીખે જે મતદાન થવાનું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને અનુસંધાને, એમાં સમગ્ર ડાંગ જિલ્લામાંથી કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થશે અને કોંગ્રેસ મુક્ત ડાંગ એ અમે બનાવીશું અને ડાંગ જિલ્લા પંચાયત અને 3-3 તાલુકા પંચાયતો ભારતીય જનતા પાર્ટીની બનશે એનો મને પૂરેપૂરો વિશ્વાસ છે। કારણ કે જે પ્રકારે રાજ્ય સરકારે અહીંયા વિકાસના કામો માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે કર્યા છે, જે પ્રકારે સંગઠનની રચના અમારા સીઆર પાટીલ સાહેબે કરી છે, એ જોતાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેક બૂથ સુધી ને ગામ સુધી જબરજસ્ત એમણે સંગઠનની ચૂંટણીલક્ષી કામગીરી શરૂ કરી દીધી છે।